वनवासी विस्तार में जागृता जोवा मळी छे। वनवासी विस्तार में 70% થી વધુ રસીકરણ થવાને પગલે હવે 100% રસીકરણ માટે વહીવટી તંત્ર અને શિક્ષણ આલમ વિશેષ પ્રયાસ કરી રહ્યું છે, જે સમગ્ર ગુજરાત માટે એક નવીન પહેલ બની રહી છે। कोरोना महामारी ने रोकवा रसीकरण अभियान शुरू थया बाद अनेक मान्यताओं अने अंधश्रद्धाओं रसीकरण अने वैक्सीन लईने फैलाई छे। खास करीने आदिवासी विस्तारों में लोको अंधश्रद्धा में वधु मानता होय आ मामले पण भ्रम अने भय होवो स्वाभाविक छे। साबरकांठा जिल्लाना पोशीनाना वनवासी विस्तार में सामान्य रीते लोको अंधश्रद्धा में वधु मानता होय छे, छतां रसीकरण मुद्दे आ लोको अन्य जिल्लाओ अने तालुकाओ माटे आदर्श साबित थया छे। રસીકરણના મામલે અન્ય તાલુકાઓની સરખામણીમાં વધુ ટકાવારી પોશીના તાલુકામાં જોવા મળી છે। પોશીના વિસ્તારમાં 70%થી વધારે લોકોએ રસીકરણનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે, ત્યારે હવે વનવાસી વિસ્તારમાં 100% રસીકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ શિક્ષકો સહિત વહીવટી તંત્ર કરી રહ્યું છે, જેના પગલે આગામી સમયમાં કોરોનાને કાબૂમાં લઈ શકાશે। પોશીના તાલુકો એ સાબરકાંઠા જિલ્લાનો અંતરિયાળ તાલુકો છે। संपूर्ण तालुको ट्राइबल बेल्ट है, एटले स्वाभाविक रीते अहीं रसीकरण बाबते अहीं स्थानिक लोगों में जागरूकता अभाव हतो। परंतु अमारी प्राथमिक शाळाना शिक्षकों माध्यम थी घरे घरे आ विषय ने लई अने एमने समजूत करवामां आव्या अने एना परिणाम स्वरूपे खूब मोटी संख्या में अहीं आ विस्तारना लोकोए रसी लीधी है। लगभग 70%થી વધારે લોકોએ प्रथम डोज तो लई लीधो है અને સમય મર્યાદા પૂર્ણ થતાં બીજો ડોઝ પણ લેશે, પરંતુ હજુ કેટલાક બાકી છે। એમને અત્યારે હાલ એક ઝુંબેશના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને એમને આ રસી લેવા માટે ખાસ એમને અનુરોધ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે અને એનાથી એક માહોલ આ તાલુકામાં બન્યો છે, જેથી હવે લોકો રસી લેવા માટે તત્પર બન્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અમારી શાળાના શિક્ષકો, આજુબાજુના વિસ્તારના શિક્ષકો, ગામના વડીલો, ગામના સરપંચશ્રી, ગામના આશા વર્કર બહેનો, ફિલ્ડ હેલ્થ વર્કરની ટીમ તેમજ અન્ય ગામના યુવા વર્ગના સાથ સહકારથી કોરોના વેક્સિન કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને જે શરૂઆતના અંદર જે તકલીફો હતી લોકો લેવા માટે તૈયાર નહોતા, પણ ખૂબ પ્રયત્ન થકી અમારા અધિકારીશ્રીઓના માર્ગદર્શન તરે સતત પ્રયત્ન કરી આજે લગભગ ઘણા મોટા પ્રમાણમાં લોકોએ વેક્સિનની પૂરેપૂરો ડોઝ લઈ લીધો છે। વનવાસી વિસ્તારમાં વિવિધ અંધશ્રદ્ધા સહિત લોકોને ભ્રમિત કરનારાઓની સંખ્યા સવિશેષ રહેતી હોય છે, જોકે સાબરકાંઠાના પોશીનાના વનવાસી વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા અવિરત પ્રયાસો અંતર્ગત વેક્સિનેશનને મળેલી સફળતા અને લોકોમાં જાગૃતતા લાવવાની બાબતમાં ગુજરાતના તમામ તાલુકાઓ માટે પોશીના આદર્શ ઉદાહરણ બન્યું છે। વેક્સિનેશન અંગે અંધશ્રદ્ધા, ભ્રમ અને ભયને વખોડી આગામી સમયમાં 100% રસીકરણના ધ્યેયને જલ્દી સરળતા મળશે તે નક્કી છે। અહીં જ્યારે રસીકરણનો પ્રોગ્રામની વાત આવી ત્યારે ગામની અંદર એવો વિસ્તાર છે, પહાડી વિસ્તાર, રસ્તા પૂરેપૂરા છે નહીં અને ડોર ટુ ડોર જઈ અને વાલીઓને જઈને સમજાવવા એ બહુ કઠિન કામ હતું અને શરૂઆતમાં એમની જે માન્યતાઓ છે એના આધારે જોઈએ તો એ જ્યારે આપણને રિસ્પોન્સ મળતો ત્યારે ખૂબ કઠિન લાગ્યું કે રસીકરણ માટે વાલીઓને સમજાવવા એ બહુ મુશ્કેલી ભરી વાત છે। પણ ધીમે ધીમે અમે જઈ બધા શિક્ષકોએ અને ગામના લોકોને સમજાવ્યા અને એક સારો એવો અમારો જે એમની વચ્ચેનો નાતો છે એના આધારે થોડી સમજ એમને પડી અને એ લોકો તૈયાર થયા રસી લેવા માટે અને લગભગ 80% જેટલા લોકોએ રસીકરણનું કામ પૂરેપૂરું કરેલું છે। પહેલાં રસી નહોતા લેતા, પછી બધે આશ્રિયા સાહેબે અને બધે શિક્ષણ લોકો બધા ગામ લોકોને સમજાવ્યા એટલે રસી બધે લીધી, એ રસી લીધાથી કોઈ આડઅસર થતી નથી। રસી અત્યારે બધાને લેવી પડે, ના લેતો એને લેવી પડે, કેમ આ કોરોના લીધે લેવી જ પડે રસી। આ કોરોનાની મહામારીની અંદર પહેલાં લોકો બધે આમ જાહેરાત કરી કે આ કોરોનાની મહામારી અંદર હે એવું હોય તે બધા લોકો રસી લઈ આવજો એમ, પણ કોઈ લોકો જતા નહોતા લેવા માટે। પહેલાં બીક થાય એટલે બધું આ શાળાના શિક્ષક આશ્રિયા એવું બધાને જોણ કરી કે બધાને ઘેર ઘેર જઈને સમજાવવાનું એ રીતે, એટલે એ લોકો બધા ઘેર ઘેર ફરીને સમજાયા એટલે અમારા ગામના લોકો બધા જઈ એને પહેલાં બીવતા હતા પણ તો બીવતા બીવતા જઈને લઈ આવ્યા, લઈ આવીને પછી એ લઈ આવ્યા એટલે કોઈ લોકોને અસર ના થઈ કો આ રસી લીધા પછી,
कशु तकलीफ ना थी एट बधा लोग लेवा तैयार थे लेवा चालू है आ रसी लेवा कशु तकलीफ थती नहीं एट दरेक ने लेवी जोईए। हाल में कोरोना महामारी ने काबू में लेवा माटे साबरकांठा जिला वहीवटी तंत्र सहित शिक्षण विभागे करेली मेहनत रंग लावी रही है, जेमा वनवासी विस्तार 70% वधारे लोकोए रसीकरण नो प्रथम डोज मेळवी लीधो छे। त्यारे तंत्र द्वारा 100% वेक्सिनेशन करवानो प्रयास आगामी समय में केटलो सफल बनी रहे छे ते पण महत्वनुं बनी रहेशे। साथोसाथ गुजरात शिक्षण विभाग माटे पण साबरकांठाना पोशीनाना वनवासी विस्तार में वेक्सिनेशन नो प्रयास सीमा चिन्ह बनी रहे तो नवाई नहीं। सुरेश थोरी, निर्माण न्यूज।